ಸದೈವ ಪ್ರಸಾದೇನ ಲಭತೆ ಜ್ಞಾನ ಲೋಚನ ಸಮಸ್ತಂ ದೃಶ್ಯತೆ ಏನ ಹಸ್ತರೇಖೇವ ನಿಸ್ಪೃಶ. ગુરુતત્વનો મહિમા તો આપણે સાંભળ્યો, પણ એવા ગુરુને વંદન કરવાથી શું લાભ થાય છે? ભગવાન નેમિનાથના સમયમાં ત્રણ ખંડના ધણી શ્રીકૃષ્ણ મહારાજાને દ્વારિકામાં પધારેલા 18,000 ગુરુ ભગવંતોની સાથે ભગવંત નેમિનાથને એમણે વિનંતી કરી, આજે મારા ભાવ થયા છે, હું વંદન આપું. અને કૃષ્ણ મહારાજાએ એક જ દિવસમાં 18,000 ગુરુ ભગવંતોને વંદના કર્યા. 18,000 ગુરુ વંદના કર્યા પછી તેઓ થાક્યા. ભગવંત નેમિનાથની પાસે જઈને કહે છે, ભગવાન જરા થાક લાગ્યો. પ્રભુ કહે છે, કૃષ્ણ આજે તમને થાક લાગ્યો નથી, આજે તમારો થાક ઉતરી ગયો. એટલે આજે 18,000 ગુરુ વંદના કરવા દ્વારા તમે ત્રણ બહુ મોટા લાભો પ્રાપ્ત કર્યા છે. નંબર એક, આ ગુરુ વંદના કરવા દ્વારા તમને સાહિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થશે. સાહિક સમ્યક્ત્વ એટલે છે આવ્યા પછી ક્યારે. નંબર બે, તમે સાતમી નરકમાં જવા યોગ્ય કર્મ બાંધ્યું હતું, આ વંદના દ્વારા એને તોડી તમે ચાર નરકના આયુષ્ય ઘટાડ્યા અને હવે તમે ત્રીજી નરક પર આવ્યા. અને નંબર ત્રણ, આ ગુરુ વંદન કરતા તીર્થંકર નામ કર્મ લખાજો. જ્યાં નરક સાતમાંથી ત્રીજી સાંભળી ત્યાં વળી પાછા કૃષ્ણ મહારાજા ઉભા થયા, તો પ્રભુ હવે હું પાછા 18,000 વંદન કરું તો મારી બાકીની ત્રણ તૂટી જાય. ભગવાન કહે છે, કૃષ્ણ એ ભાવ હવે આજે તમને કહું છું, તમે એવા ભાવ સાથે આવ્યા છો, આજે ઉલ્લાસ સાથે આવ્યા છો. આ ભાવ અને ઉલ્લાસ આવતીકાલે ટકશે કે નહીં ખબર નથી, ત્યારે આજે જેટલી વખત વંદન કરાવવામાં આવે ખૂબ ઉલ્લાસથી વંદન કરજો. શાસ્ત્રમાં લખ્યું છે કે ગુરુ વંદન કરવા દ્વારા 6 લાભ થાય છે. યછચ્છ ગુણા વિણવ વયાર માણાય ભંગ ગુરુ કુવા ઇથય રાણે આણા સ્વધમ્મા રાગણા કિરિયા. જે આત્મા રોજ ગુરુવંદન કરે છે, નંબર એક, એને વિનયનો લાભ થાય છે, એના આત્મામાં વિનય ગુણ પ્રગટે છે. નંબર બે, એના અહંકારનો નાશ થાય છે. જેને મન કશાય બહુ સતાવતો હોય એને વારંવાર વંદના કરવાની છે. તમે માર્ક કરજો, આપણે ત્યાં કોઈ પણ સૂત્રની શરૂઆત થશે ત્યાં શરૂઆતમાં શું બોલશે? નવ. અરે બીજા સૂત્ર બાજુ પર મૂકો, આપણે નવકાર બોલીએ છીએ, એમાં પેલા શું આવે? નમો. કારણ હરિહંકાણમ પછી છે નમો, એટલા માટે પહેલા છે. કારણ કે અહંકારનો નાશ થયા વગર નમસ્કારનો ભાવ ક્યારે આવતો છે? બોલો છો ને, નમે તે સૌને. અને નમો હરિહંકાણમ પછી પેલા નમો નો બોલ્યા હોય તો સીતાણમ આયણમ ગોજાણમ લોહે સમો સાવણમ બોલ્યા હોય તો પ્રોબ્લેમ શું હતો? આ નમો દરેકની અંદર ખેંચી લેવાનો ના. દરેક જગ્યાએ નમો શબ્દ મૂકીને શાસ્ત્રકારોએ આપણને એમ કીધું છે કે આ નમસ્કારનો નમો તમારા અહંકારને ખતમ કરવા માટે વારંવાર સંદેશ આપે છે. ભાઈ નમ, અમે આ વર્ષે એકલું નમો જ ચાલ્યું છે, ગુજરાતથી દિલ્હી સુધી એકલું નમો નમો નમો. મેં જે કોઈને કીધું હતું કે તમે લોકો તો આજે નમો બોલો છો, અમે જઈનો તો અનંત કાળથી નમો બોલતા જ આવ્યા છીએ. નમો પહેલા હરિહંકાણમ પછી, અહંકાર તોડ્યા વગર ભાવ નમસ્કાર ક્યારે થઈ શકતો જ નથી. કોઈ એમ કહે કે તો પછી હરિહંકાણમ નમો બોલવું તું, એમાં ફરક શું પડે? અર્થ તો એક જ થાય ને, નમો હરિહંકાણમ બોલો કે હરિહંકાણમ નમો બોલો, અર્થ તો એક જ થાય. હરિહંક પરમાત્માને મારા નમસ્કાર. મેં કીધું ઉભો રે, એક ભાઈ ધંધુકાના બસ સ્ટેન્ડ ઉપર ઉભો હતો ને એક બસ આવી અમદાવાદથી પાલીતાણા અને બીજી બસ આવી પાલીતાણાથી અમદાવાદ. બોલા, ને અમદાવાદ જવું છે, કઈ બસમાં ચડવાનું?
ફરકવું પડે. પાલિતાણાથી અમદાવાદ, અમદાવાદથી પાલિતાણામાં કઈ ફરક પડ્યો? આગળનું પાછળ ગયું, પાછળનું આગળ ગયું, હા પડે કે ના પડે? તો અમદાવાદ થી પાલિતાણામાં બેસી જાય તો અમદાવાદ પહોંચે કે પાલિતાણા પહોંચી જાય? 36 અને 63માં ફરક શું પડે? પડે? તગડાને પાછળ લઈ લો, સગડાને આગળ લઈ લો, પડે. 36 અને 63 ની વચ્ચે જેમ ફરક પડી જાય એમ નમો અરિયંતાણમ ને અરિયંતાણમ નમોમાં ફરક પડી જાય. પેલા નમો એટલે જે 6 પ્રકારના લાભ કીધા એમાં બીજો લાભ તમારા માન કસાયને ખતમ કરે છે. નંબર 3, વંદન કરવા દ્વારા તમે ગુરુની પૂજા કરો છો, ગુરુનો બહુમાન કરો છો. નંબર 4, તીર્થય રાણે આણા, જે આત્મા ગુરુને વંદન કરે છે તીર્થંકરોની આજ્ઞાનું પાલન કરે છે. આ જીનાજ્ઞા રોજ સવારે ગુરુ ભગવંતોને વંદન કરવું.